आणंद खेतीवाड़ी उत्पन्न बजार समिति एपीएमसी नी खेडूत विभाग ने 10 तथा खरीद वेचाण नी विभाग नी 2 बैठकों नी चूंटणी गुरुवार ना दिवसे शांतिपूर्ण रीते योजाई हती। शांतिपूर्ण रीते मतदान थया बाद कुल 20 उम्मेदवारों ना भावी सेल थई गया छे। खरीद वेचाण नी बैठकों माटे 3 उम्मेदवारोए पोतानुं नसीब आजमाव्युं छे। मतदान दरमियान कोई अनिच्छनीय बनाव बन्यो न हतो। खेडूत विभाग माटे कुल 97% करता वधारे मतदान थयुं छे, ज्यारे खरीद वेचाण विभाग माटे कुल 92% मतदान थयुं हतुं। હાઈકોર્ટના આદેશ અનુસાર 3 મંડળીના મતને અનામત રાખવામાં આવ્યા છે, જેમાં કુલ 98.41% ખેડૂતોનું મતદાન થયું છે। સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે એપીએમસી પહોંચી ગયા હતા અને બપોરે 3:30 વાગ્યા સુધીમાં એપીએમસીમાં કુલ 87% જેટલું મતદાન થઈ ગયું હતું। કોંગ્રેસ અને ભાજપના સરકારી નેતાઓ વચ્ચે ચૂંટણીની જંગ છે। આજે એપીએમસીની ચૂંટણી છે, એટલા માટે હું મારા મતનો અધિકાર માટે હું મારા ગામ ત્રણો લંઠીકણો ખાખોરાથી અહીંયા મારી પગની તકલીફ હોવા છતાં પણ હું આણંદ મુકામે અહીંયા મારા મતદાર અધિકારનો મત માટે અધિકાર હોવાથી હું આવ્યો છું। જી મેડમ, આજે એપીએમસીનું મતદાનનું એ હતું, કેટલા ટકા મતદાન થયું, કેટલી બેઠકો હતી અને કેટલા ઉમેદવારો હતા? આજે એપીએમસી આણંદની આપણે 2 વિભાગની ચૂંટણી યોજાઈ। ખેડૂત વિભાગમાં 10 બેઠક માટે મતદાન થયું, ખરીદ વેચાણ માટે 2 બેઠક માટે મતદાન થયું। ખેડૂત વિભાગમાં 20 ઉમેદવારો હતા, ખરીદ વેચાણમાં 3 ઉમેદવારો હતા અને ટકાવારી જોઈએ તો ખેડૂત વિભાગમાં ઓવરઓલ 97.41% મતદાન થયું અને ખરીદ વેચાણ વિભાગમાં 92.85% મતદાન થયું। આમાં નામદાર હાઈકોર્ટના ચુકાદા અન્વયે 3 મંડળીઓનું મતદાન અલગ કર્યું છે, તો એ 3 મંડળીઓની મતપેટી એની ગણતરી બધું અલગ છે। એ મંડળીઓ પૂરતું જોઈએ તો એમાં 98.41% મતદાન થયું છે અને એ સિવાયની ખેડૂત વિભાગની મંડળી માટે 97.23, એટલે ઓવરઓલ 97.41% થયું છે।